એક જંગલમાં ચાર્લ્સ નામનો એક સિંહ રહેતો હતો. તે ખૂબ જ ઘરડો થઈ ગયો હતો. તેને ખાલી એક જ દીકરો હતો, જેનું નામ એડવર્ડ હતું. એડવર્ડ સિંહ ખૂબ જ આળસુ, બેકાર અને મૂર્ખ સિંહ હતો. એક દિવસ ચાર્લ્સ સિંહે એડવર્ડને કહ્યું કે હવે હું ઘરડો થઈ ગયો છું અને મારા અંતિમ દિવસો ગણું છું. મને ક્યારેક ક્યારેક તારી ઘણી ચિંતા થાય છે. પિતાજી, આમાં ચિંતા કરવાની શું વાત છે? તમારા પછી હું જ તો આ જંગલનો રાજા બનવાનો છું. હા હા, જાણું છું, મને એ વાતની જ તો ચિંતા રહે છે. અને તને તો હજુ શિકાર કરતા પણ નથી આવડતું. પિતાજી, હું એક સિંહ છું, મારે શિકાર કરવાની શું જરૂર? જંગલના બધા પ્રાણીઓ શિકાર કરે છે, હું તેમના શિકારમાંથી થોડું ખાઈને મારું ગુજરાન ચલાવી લઈશ. અરે મૂર્ખ, મને પાકો વિશ્વાસ છે, જંગલનો રાજા બન્યા પછી તું આખા જંગલને બરબાદ કરી નાખીશ. આ તમે કેવી વાત કરો છો પિતાજી? હું એકદમ સાચું કહું છું. સાચું તો એ છે કે તું સિંહના નામે એક કલંક છે. મેં મારા જીવનમાં તારા જેવો આળસો અને બેકાર સિંહ ક્યાંય નથી જોયો. મારી સામેથી તું જતો રહે, નહીં તો હું ક્રોધમાં કંઈ કરી ના બેસું. થોડા દિવસ પછી ચાર્લ્સ સિંહ મૃત્યુ પામ્યો અને એડવર્ડ સિંહ જંગલનો રાજા બની ગયો. રાજા બન્યા પછી એડવર્ડ સિંહે જંગલના બધા જાનવરોની એક સભા બોલાવી. તમે બધા મારી વાત ધ્યાનથી સાંભળો. તમને બધાને ખબર છે કે મને બહુ ઊંઘ આવે છે. હું તમારો રાજા છું. આજથી તમે જે કોઈ પણ જાનવરનો શિકાર કરશો તેનો અડધો હિસ્સો મારી ગુફામાં આવી જવો જોઈએ. આટલું કહીને સિંહ ગુફાની અંદર જતો રહ્યો. બધા જંગલી જાનવરો ત્યાંથી ક્રોધિત થઈને જતા રહ્યા. બીજા દિવસથી એવું જ થવા લાગ્યું. થોડા દિવસો પછી બે દીપડા એકબીજા સાથે ઝઘડતા ઝઘડતા માંસના ટુકડા લઈને સિંહ પાસે પહોંચ્યા. મહારાજ, મેં બહુ મહેનતથી હરણનો શિકાર કર્યો હતો, પણ આણે મારું હરણ ચોરી લીધું. ના મહારાજ, આ ખોટું બોલે છે. મેં કોઈ શિકાર નથી ચોર્યો, પણ આ માંસનો ટુકડો મારો છે, શિકાર મેં કર્યો હતો. મહારાજ, તમે જ કોઈ નિર્ણય કરો ને. તમે મને ઊંઘમાંથી જગાડી દીધો. તમે બંને આ માંસના ટુકડાને અહીંયા મૂકીને જઈ શકો છો. હવે આ માંસ મારું છે, આજ મારો ન્યાય છે. બોલો, તમને મારો ન્યાય કેવો લાગ્યો? એડવર્ડ સિંહની વાત સાંભળીને બંને દીપડા ગુસ્સે થઈ ગયા અને મોઢું લટકાવીને ત્યાંથી જતા રહ્યા. એના કરતા સારું થાત કે આપણે અડધો અડધો માંસ વેચીને ખાઈ લેત. તું સાચું કહે છે, આ રાજા ઓછો ચોર વધારે લાગે છે. હું તો એવું સમજતો હતો કે આ આળસુ છે, પણ તેની સાથે સાથે આ તો મૂર્ખ પણ છે. અને આમ દિવસો વીતતા ગયા. એક દિવસ ક્લેરો શિયાળે ગુસ્સામાં તેના પતિને કહ્યું કે હવે આવું ક્યાં સુધી ચાલતું રહેશે? તું કહેવા શું માંગે છે? તેજ કે શિકાર આપણે કરીએ અને આપણા શિકારનો અડધો ભાગ રાજા ખાઈ જાય. હું તને કહી દઉં છું, હવે હું મારા શિકારનો હિસ્સો રાજાને નહીં આપું. એવું ના બોલ, એ જંગલનો રાજા છે. ક્યાં કેને ખબર પડી જશે ને તો આપણે બંનેને મારી નાખશે. શું ખાલી ખાલી મારશે? તેની ગુફામાંથી બહાર નીકળવામાં જ તેના પગ દુખી જાય છે. તે તો સિંહના નામ પર કલંક છે. તારે જો તારો હિસ્સો આપવો હોય તો આપતો રહેજે, હું તો નથી આપવાની. ક્લેરો શિયાળ અને તેના પતિની વાતો જેક હાથી ખૂબ જ ધ્યાનથી સાંભળે છે. જેક હાથી પહેલા ચાર્લ્સ સિંહનો સલાહકાર હતો. જેક હાથી ગુફામાં જઈને એડવર્ડ સિંહને કહે છે કે આ ઠીક નથી મહારાજ. જો આમ જ ચાલતું રહેશે તો પ્રજામાં તમારી બીક નહીં રહે. જુઓ, તમે મારા પિતાના સલાહકાર હતા, મારા નહીં. મને બહુ સલાહ ના આપો, જાઓ અહીંયાથી, મને ઊંઘ આવે છે. મહારાજ, ભૂલો નહીં કે તમે એક સિંહ છો. સિંહ પોતાનો શિકાર જાતે કરે છે, નહીં કે કોઈ બીજાનું એઠું કરેલું શિકાર ખાય. તું અહીંયાથી જાય છે કે નહીં? મહારાજ, મારી વાતને સમજો. જો આવો જ હાલ રહ્યો ને તો એ દિવસ દૂર નથી કે એક નાનકડું ઉંદર પણ તમારી સામે અકડાઈને વાત કરશે. સિંહની પ્રજાતિ બદનામ થઈ જશે. તો શું કહેવા માંગે છે? હું ઈચ્છું છું કે તમે સિંહ બનો
અને આળસુ સ્વભાવને છોડો, નહીં તો બીજા જંગલનો સિંહ આ જંગલ ઉપર કબજો કરી નાખશે. આ તો સારી વાત છે, હું તેની સાથે સંધિ કરીશ અને આરામથી ગુફામાં જઈને સૂઈ જઈશ અને મફતનું માંસ ખાઈશ. જેક હાથી પોતાના ગુસ્સા પર કાબુ રાખીને ત્યાંથી જતો રહ્યો. થોડા જ દિવસોમાં બધાને એડવર્ડ સિંહની બીક જતી રહી. હવે જંગલનું કોઈ પણ જાનવર તેને પોતાના શિકારનો હિસ્સો આપતું ન હતું. ભૂખ લાગવાને કારણે એડવર્ડ સિંહ ગુફાની બહાર નીકળવા મજબૂર થયો. એક દિવસ એક દીપડો હરણનો શિકાર કરીને ખાઈ રહ્યો હતો અને ત્યાં એડવર્ડ સિંહ પહોંચી ગયો. એ દીપડા, તને મારા આદેશની ખબર નથી? તે મારો હિસ્સો મારી ગુફા સુધી કેમ ના પહોંચાડ્યો? ભૂલ થઈ મહારાજ, હવેથી પહોંચાડી દઈશ. હવે જા અહીંયાથી. તારી સજા એ છે કે હવે આખું માંસ હું જ ખાઈશ. એડવર્ડ સિંહ માંસનો ટુકડો લઈને ત્યાંથી જતો રહ્યો. મારો શિકાર પડાવતા અને શરમ ના આવી આળસુ રાજાને, તે સૂતો હશે ને ત્યારે હુમલો કરીને તને મારી નાખીશ. બધા જાનવર શાંતિનો શ્વાસ લે છે, કલંક છે આ. માંસનો ટુકડો લઈ જતો એડવર્ડ સિંહ મનમાં ને મનમાં કહે છે કે આ હરણના માંસને તો હું તળાવને કિનારે બેસીને ખાઈશ. મારે ખાધા પછી પાણી પણ તો પીવાનું છે, નહીં તો આળસમાં મને ઘણા દિવસ સુધી તરસ્યા રહેવું પડશે. તળાવને કિનારે બેસીને એડવર્ડ સિંહ હરણના માંસને ખાવાનો જ હતો કે ત્યાં હરણનું માંસ તળાવમાં પડી ગયું. અરે અરે અરે, આ શું થયું? માંસનો ટુકડો તળાવમાં પડી ગયો. ઘણી મુશ્કેલીથી માંસ મળ્યું હતું, હું તો ભૂખે મરી જઈશ. એડવર્ડ સિંહે આવું કહ્યું જ હતું કે ત્યાં તળાવનું પાણી ખરાબ રીતે ઉકળવા માંડ્યું અને જોત જોતામાં તેમાંથી ગરમ ગરમ વરાળ નીકળવા માંડી. તે વરાળમાંથી એક સુંદર સ્ત્રી બહાર આવીને એડવર્ડ સાથે વાત કરે છે. મારા તળાવમાં માંસનો ટુકડો નાખવાની તારી હિંમત કેવી રીતે થઈ? શું તું જાણે છે કે કોની સાથે વાત કરે છે? હું આ જંગલનો રાજા એડવર્ડ સિંહ છું. મને માફ કરી દો જંગલના રાજા, હું તમને જોઈ ના શકી. મને લાગ્યું કે કોઈ સાધારણ પ્રાણી હશે. પણ તું છે કોણ? હું આ માયાવી તળાવની શેઠાણી છું અને આ તળાવ પણ તમારા જંગલમાં જ આવે છે, તો તે રીતે તમે મારા પણ રાજા થયા. તો પછી પોતાના રાજાના આદેશનું પાલન કર, મારા માંસનો ટુકડો મને પાછો આપ, મને ખૂબ ભૂખ લાગી રહી છે. તે તો હવે શક્ય નથી જંગલના રાજા. માંસના ટુકડાની જગ્યાએ તમે જે પણ મારી પાસે માંગશો તે હું આપવા તૈયાર છું. સુંદર સ્ત્રીની વાત સાંભળીને એડવર્ડ સિંહ ગુસ્સે થઈને બોલ્યો કે અરે મૂર્ખ, તને ખબર છે કેટલી મહેનતથી તે માંસ મેં દીપડા પાસેથી છીનવ્યું હતું? સાંજ પડવાની છે, ભૂખથી મારો જીવ નીકળે છે. તેની આ વાત સાંભળીને સુંદર સ્ત્રી આશ્ચર્ય ભરી નજરોથી એડવર્ડ સિંહને જોતી રહી. શું હું તારી પાસે જે માંગું તે તું મને આપી દઈશ? હા, કેમ નહીં, હું આ માયાવી તળાવની જાદુઈ શેઠાણી છું. તો સાંભળ, મારી હંમેશાથી એક ઈચ્છા હતી, કાશ મારો કોઈ નાનો ભાઈ હોત જે આ જંગલને સંભાળતો અને હું આરામથી રાજા બનીને સૂતો રહેતો અને શિકાર કર્યા વગર માંસ ખાતો રહેતો. જંગલનો એક જ રાજા હોય છે, જો તારો કોઈ ભાઈ હોત તો તે તને જીવતો ના છોડત, પણ જેવી તારી ઈચ્છા, તારી ઈચ્છાને પૂરું કરવું તે મારું કર્તવ્ય છે. માયાવી સ્ત્રીએ આવું કહ્યું જ હતું કે ત્યાં જંગલના તળાવમાંથી એડવર્ડ સિંહ જેવો જ બીજો સિંહ ગર્જના કરતો બહાર આવી ગયો અને તે માયાવી સ્ત્રી ત્યાંથી ગાયબ થઈ ગઈ. એડવર્ડ તે સિંહ સામે જોઈને બોલ્યો કે તું મારો નાનો ભાઈ છે અને હું તારો રાજા, જા મારા માટે જંગલમાં શિકાર કર અને ભોજનનો પ્રબંધ કર. તારું મગજ ઠેકાણે છે? જંગલનો રાજા તો હું જ બનીશ. આમ કહીને તે સિંહે એડવર્ડ સિંહને મારી નાખ્યો અને તે દિવસ પછી તે સિંહ તે જંગલનો રાજા બની ગયો અને બધા જાનવરોએ આરામનો શ્વાસ લીધો.